એમ છો બહાર દોસ્તો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત મૂલ્યાંકનલક્ષી એસમેન્ટ બે હજાર ચોવીસમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર આઠ અનુસોલ્યુશન જોવાના છે જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપરે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો બાજુમાં આવેલા બે આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું નંબર ત્રણ અનુસોલ્યુશન જોઈ લઈએ નીચે આપેલી પેટર્નના ખાલી સ્થાન પૂર્ણ કરો પડકાર નંબર દસમાંથી પૂછાશે બીજા જોઈએ પહેલું જોઈ લઈએ બાર ત્રેવીસ ચોત્રીસ પિસ્તાલીસ તો છપ્પન અને સડસઠ આવશે તો અહીંયા આપણે અગિયાર અગિયાર ઉમેરતા જાઓ આ રીતે થશે બીજું જોઈ લઈએ પાંચસો એ ચારસો પચાસ એ એટલે કે આમાંથી પચાસ ઓછા થયા એટલે ચારસો પચાસ એને એનો વધારો થયો ડબલ એ થયા એ જ રીતે ચારસો બી તો ત્રણસો ને પાંત્રીસ બી બી થયા તો અહીંયા આવશે ત્રણસો સી અને બસો પચાસ સી સી ત્રીજો સો એસી સાહીઠ વીસ વીસ ઓછા થાય છે ચાલીસ વીસ અને જીરો ચાર છ એ સેવન સેવન બી સેવન આઠ સી સેવન અને નવ ડી સાત તો દસ ઇ સાઠ આવશે અને અગિયાર એફ સાત પાંચમું સોળ સો બસો ત્રણસો ચારસો પાંચસો ને છસો છસો તો એટલે એકસો એક એકસો બે એકસો ત્રણસો ત્રણ ચારસો ચાર પાંચસો પાંચ છસો છ સાતમું પંચોતેર સિત્તેર પંચાવન ને પચાસ આઠ એકસો ત્રીસ બસો ત્રીસ ત્રણસો ત્રીસ ચારસો ત્રીસ પાંચસો ત્રીસ છસો એટલે અહીંયા ઓછા વધી ગયા અહીંયા વીસ એટલે ચાલીસ બી થઈ હતી એ બી સી એટલે સાહીઠ સી એ સી ઈ સો સી એકસો વીસ એફ દસ એ પી ટુ ક્યુ થ્રી આર ફોર એસ ફાઈવ ટી અને સિક્સ યુ અગિયાર છ ત્રણ છ બાર ચૌદ આડત્રીસ છન્નું બારમું પચાસ એ સો બી એકસો પચાસ સી બસો ડી ત્રણસો નીચે આપેલી અંકો અને મૂળાક્ષર પેટર્ન આગળ વધારો પહેલો જોઈ લઈએ દસ જેટ વીસ વાય એક્સ ચાલીસ ડબલ્યુ પચાસ વી બીજું આઠસો પચાસ આઠસો સાતસો પચાસ સાતસો છસો પચાસ ત્રણ એકસો અગિયાર બસો અગિયાર ત્રણસો અગિયાર ચારસો અગિયાર પાંચસો અગિયાર તો ચોથું એ સી એટલે એ બી સી જી આઈ કે એમ ઓ ક્યુ તો એસવી ડબલ્યુ ડબલ્યુ એ વી એ વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર ત્રણ કપર નંબર બારમાંથી પહેલું જોઈએ સરવાળા કરો તો પંદર કિલોગ્રામ બસો પચાસ ગ્રામ ચોખા ચોવીસ કિલોગ્રામ ત્રણસો પચાસ ગ્રામ ચોખા અને સત્તર કિલોગ્રામ બસો પચાસ ગ્રામ ચોખા તો આપણે વિદ્યાર્થી મિત્રો સરવાળો કરતા છપ્પન કિલોગ્રામ આઠસો પચાસ ચોખા થશે એ જ રીતે બીજો તેર કિલોગ્રામ પાંચસો ગ્રામ ચોવીસ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ બાજરી અને સત્તાવીસ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ બાજરી તો સરવાળો કરતાં પાસઠ ગ્રામ બાજરી થશે ત્રીજો અગિયાર કિલોગ્રામ બસો ગ્રામ ખાંડ સત્તર કિલોગ્રામ ત્રણસો ગ્રામ ખાંડ અઢાર કિલોગ્રામ ચારસો ગ્રામ ખાંડ તો સરવાળો કરતા તો છેતાલીસ કિલોગ્રામ નવસો ગ્રામ ખાંડ થશે ચોથું જોઈ લઈએ દસ કિલોગ્રામ ચારસો ગ્રામ ઘઉં સત્તર કિલોગ્રામ પાંચસો ગ્રામ ઘઉં એકવીસ કિલોગ્રામ ત્રણસો પચાસ ઘઉં સરવાળો કરતા તો આપણને ઓગણપચાસ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ ઘઉં થશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી છે કિલોગ્રામમાં એટલે એકતાલીસ કિલોગ્રામ અને ત્રણસો પચાસ ગ્રામમાંથી અઢાર કિલોગ્રામ એકસો એંસી ગ્રામ બાદ કરતા તો અહીંયા આપણે આવશે ત્રેવીસ કિલોગ્રામ એકસો સિત્તેર ગ્રામ આવશે હવે પચાસ કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ બત્રીસ કિલોગ્રામ અને એકસો સિત્તેર ગ્રામ બાદ કરતા તો અઢાર કિલોગ્રામ બસો એંસી ગ્રામ જવાબ આવશે ત્રીજું બત્રીસ કિલોગ્રામ પાંચસો ગ્રામ સોળ કિલોગ્રામ ચારસો સિત્તેર કિલો ખામ અને એમાંથી બાદ કરતા 16 કિલોગ્રામ નેવું ગ્રામ ખાંડ વધશે હવે 63 કિલોગ્રામ નવસો ચાલીસ ગ્રામ અને છત્રીસ કિલોગ્રામ ચારસો નેવું ગ્રામ બાદ કરતા તો 27 કિલોગ્રામ ચારસો પચાસ ગ્રામ તલ વધશે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ક જોઈ લઈએ ત્રીજો નીચેના દાખલા ગણો પહેલું સંગીતાએ ચોવીસ કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ બટાકામાંથી અઢાર કિલોગ્રામ બસો પચાસ ગ્રામ બટાકાનો ચેવડો બનાવ્યો હવે તેની પાસે કેટલો બટાકા બાકી રહ્યા તો અહીં વિદ્યાર્થી મિત્રો ચોવીસ કિલોગ્રામ સાતસો પચાસમાંથી અઢાર કિલોગ્રામ બસો પચાસ કિલોગ્રામ આપણે બાદ બાકી કરતા તો છ કિલોગ્રામ પાંચસો ગ્રામ બટાકા બાકી રહ્યા હવે બીજું જોઈ લઈએ એક શાકભાજીવાળા પાસે ત્રેવીસ કિલોગ્રામ ડુંગળી હતી તેમાંથી તેણે ઓગણીસ કિલોગ્રામ સાતસો પચાસ ગ્રામ ડુંગળી વેચે તો તેની પાસે કેટલી ડુંગળી બાકી રહી તો બાદ બાકી કરતા તો ત્રણ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ ડુંગળી બાકી રહી ત્રીજું જોઈ લઈએ રમા પાસે ત્રણ કિલોગ્રામ મરચું છે તેને ત્રણસો ગ્રામના નાના પેકેટમાં ભરવા કેટલા પેકેટની જરૂર પડશે તો ત્રણ કિલોગ્રામ એટલે કે ત્રણ કિલોગ્રામમાંથી આપણે ગ્રામમાં ફરી ત્રણ હજાર ગ્રામ થયા તો ત્રણસો ગ્રામમાં એક પેકેટ તો ત્રણ હજાર ગ્રામમાં કેટલા પસના છે ત્રણ હજાર ગુણ્યા એ છેડમાં ત્રણસો સાત રૂપિયા આપતા તો દસ પેકેટની જરૂર પડે આગળ જોઈ લઈએ ચોથો દાખલો એક દુકાનદાર પાસે છ પેકેટ ચાનો મસાલો છે જો એક પેકેટમાં એકસો પચાસ ગ્રામ ચાનો મસાલો હોય તો દુકાનદાર પાસે કુલ કેટલો ચાનો મસાલો છે તો એક પેકેટમાં એકસો પચાસ ગ્રામ તો છ પેકેટમાં ફસના ચિહ્નો છ ગુણ્યા એકસો પચાસ કરતા તો નવસો ગ્રામ હોય એટલે કે દુકાનદાર પાસે નવસો ગ્રામ ચાનો મસાલો છે જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો કરજો તમારા ફ્રેન્ડ સાથે અચુકસી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ